એસબીએસ ગુજરાતની વિશેષ રજૂઆત ગણેશ વિસર્જનમાં આપનું સ્વાગત છે. ગણેશ ઉત્સવનો આજે અંતિમ દિવસ અને આજે અનંત ચૌદશ હોવાથી રાજ્યભરમાં આજે ઠેર ઠેર ગણેશ વિસર્જન કરાયું હતું. તો કોરોનાની મહામારીને કારણે તેમજ સરકારની ગાઈડલાઈન પ્રમાણે જાહેર સ્થળો પર વિસર્જન કરવાની મનાઈ હોવાથી લોકોને પોતાના ઘરે જ ગણેશ એટલે કે વિઘ્નહર્તાનું વિસર્જન કર્યું. રાજ્યભરમાં ગણેશ ઉત્સવ દરમિયાન મોટા ભાગે ભાવિકોએ ઘરે જ વિસર્જન કર્યું હતું અને કોરોના કાળમાં સમગ્ર ભક્તોએ નિયમોનું પાલન કર્યું હતું. આ વખતે કોરોનાની મહામારીને લીધે સાર્વજનિક ઉત્સવ પર પ્રતિબંધ હોવાથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત દરેક નાના મોટા શહેરો તથા ગામડાઓમાં શ્રીજીનું ઘરે જ સ્થાપના કરીને વિસર્જન કરાયું હતું. કોરોનાની મહામારી વચ્ચે ગણપતિ વિસર્જન અમે અમારા ઘર આંગણે જ કરી રહ્યા છે. તે 45 વર્ષથી બહુચર ગણેશ મંડળ ચાલે છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વર્ષે અમે અમારા સાડાઈથી ઘર આંગણે અમે વિસર્જન કરી રહ્યા છીએ. ગણપતિને પાલખીમાં બેસાડી બધાના ઘરે દર્શનનો લાભ આપ્યો. ત્યારે જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ આ વર્ષે શ્રીજીની 95% કરતાં વધારે મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી તૈયાર થઈ હતી. અમદાવાદમાં લોકોએ પોતાના પરિવારજનો સાથે અને મિત્રો સાથે પોતાના ઘરે જ વિઘ્નહર્તાનું વિસર્જન કર્યું હતું. જો સોસાયટીની વાત કરવામાં આવે તો ત્યાં પણ લોકોએ ખૂબ તકેદારીપૂર્વક પોતાની સોસાયટીમાં જ વિસર્જન કર્યું હતું. કોઈકે માટીના ગણેશ તો કોઈકે ચોકલેટના ગણેશજી તૈયાર કરીને તેમનું દૂધમાં વિસર્જન કર્યું હતું. આ વર્ષે જે COVID-19ની મહામારી ચાલી રહી હતી અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે આ વર્ષે 2 ફૂટની મૂર્તિ લાવી આ માટીની અને ફળિયાની અંદર વિસર્જન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ પાલખીની અંદર ગણેશજીની રથયાત્રા કરી ફળિયામાં ઘરે ઘરે જઈને દર્શનનો લાભ આપ્યો. ત્યારબાદ તપલાની અંદર ગણેશજીનું વિસર્જન કરીએ છીએ અને આ જે COVID-19 જે મહામારી છે ચાલી રહી છે એ હવે આપણે જાતે પૂરી પૂરો કરવી પડશે અને ગણેશજીને પ્રાર્થના કરીએ કે જલ્દી આપણે આ COVID-19 મહામારીથી બહાર નીકળી. 45 વર્ષથી બહુચર ગણેશ મંડળની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે 45મું વર્ષ છે અને સાડાઈથી જ અમે આ વર્ષે ગણેશજીની સ્થાપના કરી છે. ચાંદખેડામાં આવેલા દુર્ગા ચોકના લોકોએ માટીના ગણેશનું વિસર્જન કરીને ત્યારબાદ તે માટીમાં બીલીપત્રનું વૃક્ષ રોપ્યું હતું અને વૃક્ષારોપણનો સંદેશો આપ્યો હતો. ઘણી જગ્યાએ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ને આમ લોકોએ આ વખતે કોરોનાનું નિયમ અનુસાર ઘરે જ પોતાના વિસર્જન કર્યું હતું. અમે 10 દિવસ પહેલાં ગણેશજીને લાયા હતા, એમની પૂજા કરી, અર્ચના કરી અને 11મા દિવસે એમને કોરોનાની મહામારીને કારણે એમને આજે અમે ઘરમાં વિસર્જન કર્યા. તો અમદાવાદની વાત કરવામાં આવે તો નિકોલ નરોડા વિસ્તારમાં ગણપતિ વિસર્જન કરાયું હતું. પોતાના ઘરે જ ગણેશજીની સ્થાપના કરી અને 10મા દિવસે એટલે કે આજે ગણેશજીનું વિસર્જન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. અનેક વિશેષ રજૂઆતો જોવા માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.